મારું નામ રાજેશભાઈ રણછોડલાલ મોદીજી. હું છેલ્લા કેટલા સમયથી, છેલ્લા 5-6 મહિનાથી હું મારા મોટા સન ડૉક્ટર નૈતિક રાજેશભાઈ મોદીના ઘરે રહું છું, ધણીજર દેરાસરની સામે. ત્યારબાદ 8/5/2022 રોજ અમે નીચે ઉતરતા સંજોગો વસાત ગરમી અસહ્ય ગરમીને કારણસર હું મારું એક પગથિયું ચૂકી ગયો, જેના કારણે હું પડ્યો અને મારા શરીરનું બધું વજન એક સાઈડે આવી ગયું, જેના કારણે મારી હેલ્થને નુકસાન પહોંચ્યું છે અને હું ઊભો થઈ શક્યો નહીં. એ સમયે મારો સન ત્યાં હાજર હતો, પ્લસ મારા સગાવાળા એકદમ અંગત નજીકના સગાવાળા હાજર હતા. તેઓ મારી મદદે આવી પહોંચ્યા અને મને ઊભો કરવા પ્રયત્ન કર્યો અને તાત્કાલિક એ લોકોએ મારું સજેશન લીધું અને સજેશનમાં મેં એમને એક જ શબ્દમાં કહી દીધું કે મારે બીજે કોઈ પણ જગ્યાએ જવું નથી, તમે મને એપિકમાં લઈ લો. કારણ કે 6 મહિના પહેલાં મેં એપિકમાં ડૉક્ટર સૌરભભાઈ ગોયલ સાહેબ પાસે ઓપરેશન કર્યું છે અને એમાં મેં એટલી બધી સફળતા મેળવી છે કે જેના માટે હું આગળ એક શબ્દ કહી શકું તેમ નથી. અને એ સફળતાના આધારે જ હું બપોરે એપિક હોસ્પિટલ ઉપર એમ્બ્યુલન્સમાં હાજર થયો અને એક્સરે પાડતા માલુમ પડ્યું કે મને જે જગ્યાએ મારી હેલ્થમાં જે સ્થળે વાગ્યું છે ત્યાં ફ્રેક્ચર થયેલ છે અને મારે ઓપરેશન કરાવવું જરૂરી છે. તો ડૉક્ટર સાહેબે મને સજેસ્ટ કર્યું કે તમારું ઓપરેશન થશે અને તમે સફળ થશો એની તમને સંપૂર્ણ ખાતરી આપું છું. અને આજના દિવસ પૂરતું, આજે 13/5/2022 રોજ હું જરૂર એટલું કહી શકું છું કે સફળતા તો મળી જ છે, પણ સાથે સાથે એપિકના જે માનસ સભાસદ ભાઈઓ અને બહેનો છે, ડૉક્ટર સિવાય એમનો મને સાથ, સહકાર અને સહયોગ એટલો મળ્યો છે કે જે સહયોગ મને મારા પરિવારના સભ્યો આપી શક્યા નથી.